सूरत में कुमार कराणीए पण मतदान कर्युं छे, आखरे तेओ शुं कर्या छे, मतदान कर्या बाद आपने संभळावी दे। स्थानिक स्वराज्यની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને તમે જોઈ શકો છો કે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ પણ તેમની પત્ની સાથે આજે સવારે પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે। આપણે એમની સાથે વાત કરીશું। કુમારભાઈ, કેવી રીતના માહોલ જોઈ રહ્યા છો આજે સવારથી? મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી મતદાન કરી રહ્યા છે। ખૂબ જ ઉત્સાહપૂર્વક લોકો મતદાનમાં રસ લઈ રહ્યા છે। 2015 ની વાત કરીએ, પાટીદાર આંદોલનને કારણે આ બેઠક, મતલબ વરાછાની જે બેઠકો હતી, ભાજપને ગુમાવવાનો વારો આવ્યો હતો, કોંગ્રેસે ઘણી બેઠકો અહીંયા મેળવી હતી, આ વખતે કેવી રીતના અલગ માહોલ જોઈ રહ્યા છો? 2015માં પાટીદાર અનામત આંદોલનને કારણે કોંગ્રેસે લોકોને ગેરમાર્ગે દોરીને मत मेळवानो प्रयास कर्यो हतो, एमां सफल पण थया हता। परंतु 2015 पछी 5 वर्ष सुधी कोंग्रेसना कॉर्पोरेटरनी जे कामगीरी छे, लोकोमां जे त्रास छे, भ्रष्टाचारनी जे दुकानो खोली हती, एना कारणे मने एवुं लागे छे के आ विस्तारना लोकोने, मतदारोने पोतानी भूल समजाय छे अने फरी आ भूल हवे मतदारो करवाना नथी। જોયું છે કે આ વખતે ખાસ કરીને ત્રિપાંખીયો જંગ પહેલી વાર આટલા વર્ષો બાદ થવા જઈ રહ્યો છે, કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ એક ટક્કર આપવા માટે ઊભી રહી છે, કેટલો તમે આને પડકાર ગણો છો? મને એવું લાગે છે કે ગુજરાતની અંદર ત્રિપાંખીયો જંગ ક્યારેય થયો નથી અને થવાનો પણ નથી। જો ફાઇટની વાત કરતા હોઈએ તો ત્રિપાંખીયા જંગની અંદર જો આપ કદાચ મેદાનમાં આવે તો કોંગ્રેસ મેદાનમાં નહીં હોય। એટલે અમારે માટે તો કોઈ આપ હોય કે કોંગ્રેસ હોય કોઈ ફરક નથી પડવાનો, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સ્પષ્ટ બહુમતી અને પૂરી લીડ સાથે જીતવાના છે। મતદારોને શું અપીલ કરવા માંગશો છેલ્લે? મતદારોને હું એક જ વાત કરવા માંગુ છું કે 1995 પહેલાનું સુરતની પરિસ્થિતિ આપણે જોઈ છે। 95 પહેલાં કોંગ્રેસનું શાસન હતું, સુરતની પરિસ્થિતિ શું હતી? ના રોડ હતા, ના ગટર હતી, ના સ્ટ્રીટ લાઇટો હતી, ના ગાર્ડનો હતા, ના તરણકુંડ હતા, કોના કોમ્યુનિટી હોલ હતા, અસુવિધા સુરતની અંદર, ગંદુ ગોબરું સુરત, પ્લેગ સિટી સુરત તરીકે લોકો સુરતને ઓળખતા હતા। 1995માં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું, વિકાસની રાજનીતિ શરૂ થઈ, વિકાસના કામો શરૂ થઈ। આજે તમે સુરતની અંદર જુઓ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે અને આજે દુનિયાની અંદર ક્લીન સિટી, બ્રીજ સિટી તરીકે સુરતની નામના થઈ છે। આ વિકાસ છે, તો મને એવું લાગે છે કે લોકો વિકાસની રાજનીતિને સ્વીકારીને મતદાન કરવાના છે। ચોક્કસથી ત્રિપાંખીયા જંગને એક રીતે આરોગ્યમંત્રી કુમાર કાનાણી નકારી રહ્યા છે, ખાસ કરીને આ વખતે ભાજપ સામે જે કોંગ્રેસ અને આપ બંનેનો પડકાર ઊભો થયો છે તે પડકારને નકારી રહ્યા છે અને અત્યારે તેઓ લોકોને પણ મોટી સંખ્યામાં ઘરની બહાર આવે અને વોટિંગ કરે, વોટ કરે તેવી અપીલ અત્યારે કરી રહ્યા છે। કેમેરામેન સલીમ શેખ સાથે પારુલ મહાડિક, TV9 સુરત।